દર વર્ષે રક્ષાબંધનના અવસર પર તમને વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળશે આ વખતે કઈ કઈ નવી રાખડીઓ આવી છે માર્કેટમાં આ અંગે અમારા સંવાદદાતા કેતન જોશીનો ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવી રહ્યા છે દર વર્ષે રક્ષાબંધનના અવસર પર બાળકોને આકર્ષવા માટે ખાસ અલગ અલગ રંગોની રાખડીઓ બનાવવામાં આવે છે આ વર્ષે ડોરેમોન છોટા ભીમ મોટું પટલું ટોમેન્જેરી પિકાચુ બ્લેક પેન્થરની રાખડીઓ બજારમાં મળી રહી છે તો બીજી તરફ મોટાઓને પણ ગમે એવી તિરંગાની રાખડી રામ મંદિરની રાખડી આત્મનિર્ભર ભારત અને બિયારો સિમ્બોલની રાખડી ઘણી ટ્રેન્ડમાં છે ઘણી જાત જાતની રાખડીઓ આવી છે પહેલે પહેલાં કોમની રાખડીઓ ચાલતી હતી રેશમની આવી પછી ધાગાની આવી એ પછી મેટલની આવી સિલ્વરની આવી હવે હવે રાખડીઓની અંદર જોવા જઈએ તો જે જનજાગૃતિવાળી રાખડીઓ સંદેશાવાળી વધારે ચાલે છે કે જેની બેટી શિક્ષિત એની ઉન્નતિ નિશ્ચિત એવા પછી વ્યસનમુક્ત પરિવાર સચ્ચા પરિવાર તો ગુટકાના તમાકુ ના ખાવા જોઈએ બીજું જનજાગૃતિ રાખડીઓ જે છોટા ચાલતી હતી એની જગ્યા સ્પાઈડરમેન એવી ઘણી રાખડીઓ બની છે અને તહેવાર નાના બાળકોનું જોઈએ છે તો વધારે ખુશ થાય છે સામાન્ય રીતે રાખડીઓ પાંચ રૂપિયા થી લઈને સો રૂપિયામાં મળે છે અને બાળકોને ગમે એવી લાઇટ વાળી રાખડીઓ આ વખતે થોડી મોંઘી છે આ વર્ષે રાખડી ખરીદનાર બહેનો પણ ખુશ છે કારણ કે તેમને સારી વેરાયટી વાળી રાખડીઓ મળી રહી છે આ વખતે રાખડીની એટલી બધી વેરાયટી છે ને કે ચૂઝ કરવામાં બી તકલીફ પડે છે કે કઈ રીતે લેવી જેમ કે નાના છોકરાઓ માટે છે છોટા ભીમ છે મોટું પતલું છે હનુમાન છે અને મોટા ભાઈ ભાભી માટે જેમ કે રૂટીન રાખડી લઈએ છે એ રીતે જ આ એક દિવસીય ઉત્સવથી સમગ્ર વર્ષ દરમિયાન લાખો લોકોને રોજગારી મળે છે આ રાખડી ભાઈના હાથ પર બંધાતા ઘણા હાથમાંથી પસાર થાય છે અને બને છે રંગબેરંગી રાખડી દર વર્ષે ભલે રાખડીના બદલી હોય પરંતુ રૂના આ ભાઈ અને બહેનનો પ્રેમ દર વર્ષે વધુ ને વધુ મજબૂત થતો જાય છે કેતન જોશી અમદાવાદ ત્યારે ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા લોકો થયા ક્રેઝી રક્ષાબંધનને લઈને ભાઈની રક્ષા માટે બજારમાં રાખડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે ત્યારે આ વખતે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા ક્રેઝી થયા છે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઘટતા હવે બજારમાં સોના ચાંદીની ખરીદી જોવા મળી રહી છે રક્ષાબંધનના પર્વ પર અમદાવાદના સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે બહેનો પોતાના ભાઈ માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારે સોના ચાંદીની રાખડી આપી રહી છે માર્કેટમાં સોના ચાંદી માટે અવનવી વેરાયટી જોવા મળી દસ હજારથી લઈને એંશી લાખની કિંમત સુધીની સોનાની રાખડી બજારમાં જોવા મળી રહી છે જ્યારે ચાંદીમાં પચાસ લાખની કિંમતનો સ્ટોક આવ્યો છે આ વખતે રાખડી ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી બહેનો રુદ્રાક્ષવાળી ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહ્યા છે ઓમ સ્વસ્તિક હેપી બ્રધર બેસ્ટ બ્રધર સહિતની રાખડીના વધારે ઓર્ડર મળી રહ્યા છે મારી સાથે એક ગ્રાહકો છે તેમની સાથે વાતચીત કરીશું આ શું નામ છે તમારું અને રાખડી પસંદ આવી છે કે કેમ હા હા ચોક્કસ પસંદ આવી છે મારું નામ પારુલ છે અને હું ભાઈ માટે ટ્રેનિંગ રાખડી લેવી આવીતી એટલે અહીંયા જોવા આવી છું ઓકે કેવા પ્રકારની રાખડી તમને વધારે પસંદ છે અને શા માટે રુદ્રાક્ષ બહુ પસંદ છે કેમ કે કોલેજ જાય છે તુરુદ્રાક્ષ ને બ્રેસલેટ જેમ એમ પહેરી શકે એટલે અને માત્ર ચાંદીની ખરીદી કશું કે સોનાની ના ના બનનીની જોઈશું જે પણ ગમશે ખરી અચ્છા તમારો શું પ્લાન છે ચાંદીની ખરીદી સોનાની ખરીદી શા માટે શા માટે રાખડી આ પ્રકારે સોના ચાંદી માં રહ્યા છું ખરીદી કરવાનો મેઇન આશય એ છે કે ચાંદીને સોનું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે બરાબર છે આમ ભાઈને આ રીતે આપીએ તો એમને આ આર્થિક રીતે એમને એક હેલ્પ થઈ જશે આગામી દિવસમાં કે આગામી વર્ષોમાં ગોલ્ડ અને આ ચાંદી અનો ભાવ વધતો જવાનો છે એટલે એક જાતનું લેડીઝ માટે એક ઇન્વેસ્ટમેન્ટ છે મારી સાથે ખાસ કરીને જ્વેલર્સ વાળી છે તેમની સાથે વાત કરીશું કિશોરભાઈ સોની કિશોરભાઈ શું કહેશો કેવા પ્રકારની રાખડીનો ટ્રેન્ડ છે કેટલી ખરીદી થઈ ખાસ કરીને રાખડીની સોના ચાંદીની ખરીદી કેટલી થઈ સોના ચાંદી રાખડીનું વેચાણ ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણું સારું મનાય છે કેમ કે ચાંદી અને સોનું ચાંદી એક તો આરોગ્ય માટે ઘણી સારી હોય છે તેને પહેરવાથી શરીર સ્વસ્થ રહેતું હોય છે એવું જૂની માન્યતા ગણાય છે અને એક ઇન્વેસ્ટમેન્ટ બી સારું ગણાય છે કે સોનું ચાંદી એક ઇન્વેસ્ટ કરવું એક ઇન્વેસ્ટ મતલબ બેસ્ટ ઇન્વેસ્ટ છે આ આવનારા દિવસોમાં સોનું અને ચાંદીના ભાવ ઉત્તરોત્તર વધતા જ્યારે વધે છે દેખો રાખડીમાં તો અમને આ વર્ષે જે ગ્રાહકીના કારણે વેચાણના કારણે મેં જે ગયા વર્ષો કરતાં આ વખતે રાખડીનો સ્ટોક વધાર્યો છે તેમાં વેચાણ બી ઘણું સારું મળ્યું છે રિસ્પોન્સ પબ્લિક સારું છે